ઓરસંગ નદીમાંથી રેતી ખનનને લીધે વર્તાતી પાણીની તંગીને લઈને ગ્રામજનો અને રેત માફિયાઓ વચ્ચે ઘર્ષણના એંધાણ. સરકારી તંત્ર સૂચક મૌન જોવા મળી રહ્યું છે. મધ્યપ્રદેશથી નીકળી છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીના સફેદ રેતી ના ગુજરાત, સુરત, વલસાડ, મહારાષ્ટ્ર તેમજ આંતરરાજ્યોમાં મોટા પ્રમાણમાં માંગ છે. રેતી ખનનને લઈ પાણીની તંગી સર્જાતા ઓરસંગ નદી કિનારાના ગ્રામજનો દ્વારા ઓરસંગ બચાવના નારા સાથે ગેરકાયદેસર સરકારી જમીનમાંથી રેતી ખનન સામે જબુ ગામના સ્થાનિક આગેવાનોનો ઉગ્ર રોષ, રેત માફિયાઓ અને તંત્ર સામે ગ્રામ લોકોના ઘર્ષણના એંધાણ. મધ્યપ્રદેશથી નીકળી છોટાઉદેપુર જિલ્લામાંથી છોટાઉદેપુર પાવીજતપુર બોડેલી સંખેડા તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીની સફેદ રેતીની ગુજરાત રાજ્યના સરહદ, વલસાડ, મહારાષ્ટ્ર તેમજ આંતરરાજ્યોમાં મોટા પ્રમાણમાં માંગ છે. રેતીના વેપારમાં વધુ કમાઈ લેવાની લહાયમાં રેત માફિયાઓ સરકારી તંત્ર સાથે જોડે મિલીભગત કરીને આડેધડ રેતીનું ખોદકામ કરતા જોવાઈ રહ્યા છે. બોડેલી તાલુકાના જબુ ગામના ગામ લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ઓરસંગ બચાવો, પાણી બચાવો આંદોલનમાં બોડેલી તાલુકાના જબુ ગામના આગેવાનો ઓરસંગ નદીના પટ્ટામાં ઉતરી રેતી ખનન અટકાવી એક હિટાચી મશીનને રોકી રાખી રેતી ખનન કરતા ઈસમ અને નદી અમારી માતા છે, નદીમાં રેતી ખનન બંધ કરો ના સૂત્રોચ્ચાર કરાયા હતા. રેત માફિયાઓ પોલીસ અને સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર રેતી ખનન ન અટકાવતા જબુ ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે જો તંત્ર હજુ પણ પગલાં લઈ રેતી ખનન નહીં અટકાવે તો ઓરસંગ નદી બચાવો અભિયાન હિંસક બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર આ પગલાં ભરે છે કે નહીં. છોટાઉદેપુરથી નજીક તડવીનો સ્પેશિયલ અહેવાલ, પાદરા 24. અમારી ખાન ખનીજ ખાતાને અને સરકારને એટલી નમ્ર વિનંતી છે કે રેતી આ જેટલી બી જબુ ગામની આસપાસની લીજો છે બધી લીજોની માફી થાય. અમને ખબર છે ગેરકાયદેસર રીતે રેતી ખનન થયું છે. 3 મીટરનો સરકારી કાયદો છે, અહીંયા આગળ 10 મીટર, 12 મીટર, 15 મીટર સુધીના ખાડા પડી ગયા છે. તેમ છતાંય સરકારી તંત્ર હજુ ઊંઘતું છે, એને કશું એક્શન લેવામાં આવતી નથી. આજે અમારા ગામમાં ખેતીની હાલત તમે જુઓ, સરકારી અધિકારી આવીને ખાલી ખેતી જુએ તો એમને ખબર પડશે કે જબુ ગામના ખેડૂતોની હાલત શું છે. તો અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે લીઝો બંધ થાય, આની માપણી થાય અને અમને બધાને ન્યાય મળે. ગામના ખેડૂતો અહીંયા આજે નદીમાં ભેગા થયા છીએ. અમે 14 તારીખે અમારો ઉગ્ર આક્રોશ હતો કે હવે રેતીની લીઝો બંધ થવી જોઈએ, તેમ છતાંય અમારી વિનંતી કોઈએ સાંભળી નથી અને રેતીની લીઝો સદંતર ચાલુ છે. અત્યારે અમારી પાછળ તમે જોઈ રહ્યા છો કેટલો મોટો ઢગલો રેતીનો કરેલો છે, જે બિલકુલ નદીની જમીન એટલે મતલબ સરકારી જમીનની અંદર સ્ટોક કરેલો છે. હવે આ કોના લાગવગથી અને કોની ઓળખાણથી થયેલો છે એ તપાસનો વિષય છે. મુદ્દનના રહેવાસી કંચનભાઈ જેતાભાઈ, અમારી 10 એકર જમીન ખનીજ આ લીઝને લીધે પડી રહી છે. અમે ભેંસો ચરાવવા માટે નદીમાં આવે છે, ત્યાં ગૌચરની જગ્યા બધી એ લોકોએ નદીમાં છો પાછળ ઢગલો, પાછળ અમારા ખેતરમાં ઢગલો નાખેલો છે ગૌચરની બાજુમાં, એટલે એ જમીન બધી અમારી પડતર રહેશે. નીચે લગભગ 10 થી 15 ફૂટ જેટલું ખોદાણ થયેલું છે. નદીમાં છું, પછી આવું છું, હું નદીમાં જ રહું છું અને નદીની કિનારે અમારું ખેતર છે. એ ખેતર અમારું હવે પ્યાસ થતું નથી, 10 એકર જમીન પડી રહી છે તો એનો કઈ નિકાલ થવો જોઈએ. Oh.